રસીકરણ આજથી બારથી ચૌદ વર્ષના બાળકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં થલતેજ ખાતે બાળકોને કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ શુભારંભ કરવામાં આવ્યો છે ગુજરાત કોરોના રસીકરણમાં દેશભરમાં અગ્રેસર રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં એક કરોડ રસીના ડોઝ આપવા સાથે પ્રથમ ક્રમાંકે છે આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમ્યુનિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓને અને શહેરના નાગરિકોના જાગૃતતાના કારણે આજે દરેક લોકો વેક્સિનેશન લઈ રહ્યા છે જનતા માટે માન્ય પ્રધાનમંત્રીજીએ જે આહવાન કર્યું હતું એ આહવાનના અનુસંધાને અમદાવાદની મહાનગરની જનતા એક કરોડથી વધુ લોકોના આજે વેક્સિનેશન આપણે પૂર્ણ કરીશું આજે બારથી ચૌદ વર્ષના બાળકો સાથે પણ વેક્સિનેશન થશે એટલે આપણો આંકડો અમદાવાદ શહેરનો આજે એક કરોડથી આંબી જઈશું અને એક કરોડને લોકોને ફર્સ્ટ ડોઝ અને સેકન્ડ ડોઝની પણમાં ખૂબ મોટા પ્રમાણમાં આપણા ત્યાં વેક્સિનેશન થયું છે એ વેક્સિનેશન કરનાર સ્ટાફ મિત્રો અને અમારા આરોગ્યની ટીમ અને દરેક નાગરિકોનો આભાર માનીએ છીએ કે અમદાવાદની જનતાએ વેક્સિન લઈને કોવિડ મુક્ત બનાવવાની દિશામાં આપણું અમદાવાદ આ થર્ડ વેની અંદર પણ સુરક્ષિત રહ્યું છે અને આવનાર દિવસોમાં પણ સુરક્ષિત રહે થર્ડ ડોઝ પણ લીધો છે એ સાથે આપણે એક કરોડ થી વધુ વેક્સિનેશન કરી શક્યા છીએ આજ હિ શાળા મે આયોજન કયા સબ બસિન કા લાભ લેવા પ્રધાન નરેન્દ્ર મોદી ને હમ કોરોના સે મુક્ત હોય હમને વેક્સિન લે સોશલ ડિસ્ટ बार बार साबुन से हाथ धोना और मास्क लगाना जरूरी समझाएं। इस तरह हम कोरोना को भगाना चाहेंगे और आज हम वैक्सीन लेने वाले हैं। मुझे बहुत अच्छा लग रहा है मैंने वैक्सीन ले ली मैं आप सभी से कहती हूँ कि आप भी वैक्सीन ले ले प्रधानमंत्री ने हमारे लिए बहुत अच्छी योजना की है फ्री में हमें वैक्सीन दे रहे हैं